फ्रेंड्स, अलग अलग वारे अलग अलग कठोर खावानुं आपणा ગુજરાતીઓમાં ખૂબ જ મહત્વ છે અને પહેલાના જમાનામાં એવું કહેવાય છે કે વેરાયટીઝ બહુ હોતી નહોતી તો લોકો આ રીતે અલગ અલગ દિવસે અલગ અલગ કઠોળ ખાઈ અને એ લોકો પોતાનું મેનુ અલગ અલગ ડિફરન્ટ બનાવી અને એન્જોય કરતા હતા. તો આજે આપણે આ જ રીતે એક શનિવારની થાળી બનાવવા જઈ રહ્યા છે. તો તેમાં આપણે અડદની દાળ લેવાની છે. અડદની દાળ મેં અહીંયા પાકઅપ લીધી છે અને લગભગ અડધોથી પોણો કલાક જેટલી આપણે અહીંયા પલાળી દીધી છે. પલાળી દેવાથી દાળ સરસ સોફ્ટ પણ થઈ જશે અને સરસ ચડી પણ જશે. તો અત્યારે આપણે દાળ પલાળીને રેડી કરી દીધી છે, સરસ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે એને કુકરની અંદર મૂકી દઈશું. તો આ રીતે થોડું પાણી નીચે મૂકવાનું અને ઉપર તપેલીમાં દાળ મૂકી અને કુકર બંધ કરી અને આપણે બે સીટી થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. બે સીટીમાં આપણી દાળ સરસ ચડી જશે. તો આ સાઈડ આપણે શાકની તૈયારી કરી લઈએ. તો શાક બનાવવા માટે અહીંયા મેં એક બટાકો લીધો છે, થોડો મોટો છે, અને ત્રણ કાંદા લીધા છે. કાંદા બટાકાને આપણે છોલી લેવાના છે અને એને સારી રીતે કાપી લેવાના છે. અડદની દાળ સાથે અમારા ઘરે હંમેશા કાંદા બટાકાનું જ શાક બનતું હોય છે. તો આજે આપણે કાંદા બટાકાનું શાક કેવી રીતે હું બનાવું છું તે પણ આપણે જોઈ લઈએ. કાંદા બટાકાને આપણે ધોઈ લીધા છે અને એને સરસ રીતે મીડિયમ સાઇઝમાં આપણે કટ કરી લેવાના છે. બહુ ઝીણા પણ નહીં અને બહુ મોટા પણ નહીં, એ રીતે આપણે કાંદા બટાકાને કટ કરીને રેડી કરી દેવાના છે. આપણા કાંદા બટાકા સરસ રીતે સુધારીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એનો વઘાર કરીશું. તો વઘાર માટે આપણે એક પેન લઈશું અને એની અંદર આપણે 2 ટેબલ સ્પૂનથી 3 ટેબલ સ્પૂન જેટલું તમને ગમે એ પ્રમાણે તેલ લેવાનું. અહીંયા મેં લગભગ 2.5 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને રાઈ મૂકીશું 1 ટીસ્પૂન જેટલી. રાઈ તતડે એટલે આપણે એની અંદર 1/2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી લઈશું અને ત્યારબાદ ખાસ હિંગ ઉમેરવી. હિંગ લગભગ અહીંયા હું 5 ચમચી જેટલી ઉમેરી રહી છું. 1/2 ચમચી હળદર ઉમેરી લઈશું અને સૌથી પહેલાં આપણે બટાકા ઉમેરીશું. બટાકાને થોડી વાર આપણે સાંતળી લેવાના છે. કાંદાને આપણે પાછળથી ઉમેરીશું કેમ કે કાંદાને જળતા વાર નથી લાગતી, બટાકાને થોડી વાર લાગતી હોય છે. પરંતુ આપણે જ્યારે પણ શાક બનાવીએ ત્યારે આ રીતે થોડું સાંતળી લેવાનું. આ રીતે સાંતળીને આપણે લઈશું તો બટાકા અને કાંદાનો શાકનો જે ટેસ્ટ છે તે ખૂબ જ એન્હેન્સ થશે. હવે આપણે એની અંદર ઉમેરી લીધા છે કાંદા. કાંદા ઉમેર્યા બાદ આપણે એને સરખી રીતે મિક્સ કરી લઈશું અને ફ્રેન્ડ્સ, કાંદાને પણ આપણે 2 મિનિટ જેટલું સાંતળવાનું તો રહેશે જ. હવે આપણે એની અંદર થોડું સ્વાદ પ્રમાણે મીઠું તો ઉમેરવું જ પડે. તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો 1/2 ટીસ્પૂન કરતાં થોડું વધારે એવું અહીંયા હું મીઠું અંદર ઉમેરી રહી છું અને ફરીથી આપણે એને સરખી રીતે મિક્સ કરી લઈશું અને 1 મિનિટ માટે આ રીતે થોડું સાંતળી લઈશું. અને ત્યારબાદ જો તમને રસાવાળું શાક બનાવવું હોય તો તમે એની અંદર પાણી ઉમેરી લઈ શકો છો. હું અત્યારે રસાવાળું બનાવી રહી છું એટલે હું લગભગ 1/2 કપ પાણી ઉમેરી રહી છું. અને જો તમારે પાણી વગર એટલે કે તેલમાં જ બનાવવું હોય તો તમારે થોડું તેલનું પ્રમાણ વધારે રાખવું પડશે. હવે આપણે એને ઢાંકી દઈશું અને એને જળવા દઈશું. ધીમા તાપે થાય ત્યાં સુધી આપણે અહીંયા લસણની ચટણી બનાવી લઈએ. લસણની ચટણી બનાવવા માટે મેં અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલા લસણની કળી લીધી છે. 2 ટેબલ સ્પૂન લાલ કાશ્મીરી મરચું પાવડર લેવાનો છે અને ખાસ ધ્યાન રાખવાનું આપણે આખું મીઠું, જેનાથી ટ્રેડિશનલ ટેસ્ટ આવશે. જેથી કરીને મેં અહીં આખું મીઠું ઉમેર્યું છે. 5 ચમચી જેટલું જીરું ઉમેરી લેવાનું છે અને દરેક વસ્તુને આપણે મિક્સીની અંદર મિક્સ કરી લેવાની છે. ચટણી સરસ રીતે વટાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે ઘણા બધાને તકલીફ થતી હોય છે કે ચટણી ડ્રાય થઈ જાય છે. તો ચટણી ડ્રાય ન થાય તેના માટે આપણે એની અંદર 1 ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું અને ફરીથી એને મિક્સીની અંદર મિક્સ કરી લઈશું. આ રીતે ચટણી બનાવવાથી ચટણી તમારી ડ્રાય થશે નહીં અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને સાથે સાથે એનો રંગ પણ ખૂબ જ સરસ એન્હેન્સ થશે. તો સરસ લાલ ચટાકેદાર લસણની ચટણી અડદની દાળ સાથે ખાવા માટે તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે એને સાઈડ પર મૂકી દઈએ અને હવે આપણે બાજરીના લોટના રોટલા બનાવવાના છે. તો તેના લોટની તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં 1 કપ બાજરીનો લોટ લીધો છે અને હવે એની અંદર હું મીઠું ઉમેરી રહી છું. ઘણા લોકો પાણીની અંદર મીઠું ઉમેરી અને એ પાણીથી લોટ બાંધતા હોય છે, પરંતુ હું લોટમાં જ મીઠું ઉમેરી રહી છું. હવે આપણે બધું સરસ મિક્સ કરી દીધું છે અને એની અંદર થોડું થોડું પાણી રેડતા જશું અને એનો લોટ બાંધતા જશું. લોટ બાંધતી વખતે ખાસ કાળજી રાખવાની કે લોટ વધારે પ્રમાણમાં ઢીલો ન થઈ જાય. આપણે માપનો જ પરોઠા જેવો લોટ રાખવાનો છે. તમે જોઈ શકો છો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એને ઇક્વલ પાર્ટમાં આપણે એને ડિવાઈડ કરી લઈશું
અહીંયા મેં એક કપ લોટમાંથી લગભગ 5 ઇક્વલ પાર્ટ બનાવ્યા છે અને હવે આપણે એક એક પાર્ટ લઈશું અને આપણે હથેળીની મદદથી આ રીતે એને મસળી લેવાનું છે। રોટલા બનાવવાનું ખાસ અગત્યનું આ સ્ટેપ છે। જ્યારે પણ તમે રોટલા બનાવો, કોઈ પણ રોટલા બનાવો, ત્યારે એને આ રીતે મસળવું ખૂબ જ જરૂરી છે। આ રીતે મસળવાથી તમારા રોટલાની ધારો ફાટશે નહીં, ચીકાશ આવશે રોટલામાં અને ખૂબ જ સરસ સોફ્ટ પણ થશે। આ રીતે જો તમે રોટલાનો લોટ મસળી અને બનાવશો તો કોઈ પણ નવું વ્યક્તિ હશે અથવા તો તમે ફર્સ્ટ ટાઈમ બનાવતા હશો રોટલા, તો એ તમારા રોટલા સરસ જ બનશે એની મારી ખાતરી છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો લોટ સરસ મસળાઈને તૈયાર થઈ ગયો છે। તો આપણે એને આ રીતે ગોળ ગોળ રોલ કરી અને એનો લૂવો બનાવી દેવાનો અને મસળેલો લોટ અને મસળ્યા વગર લોટ બંનેનો તમે ડિફરન્સ જોઈ શકો છો। મસળેલો લોટ વ્હાઇટનેસ પણ આવી ગઈ છે અને સ્મૂથ પણ દેખાઈ રહ્યો છે। તો આપણે બધા લૂવા આ રીતે તૈયાર કરીને સાઈડ પર મૂકી દઈશું અને આ સાઈડ આપણી અડદની દાળ બફાઈ ગઈ છે તો આપણે અડદની દાળની અંદર મસાલો કરી લઈશું। તો અડદની દાળને આપણે તપેલી કાઢી લઈશું કૂકરમાંથી બહાર અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કૂકરની અંદર આપણે થોડું પાણી ઉમેરેલું હતું અને આ પાણી ગરમ જ છે। તો આપણે હંમેશા ગરમ પાણીનો જ યુઝ કરતા હોઈએ છીએ રસોઈ બનાવવામાં, અને તમે જો ન કરતા હોય તો તમારે ગરમ પાણીનો જ યુઝ કરવો। તો આ પાણી હું અડદની દાળની અંદર ઉમેરી લઉં છું। ક્યારે પણ તમે રસોઈ બનાવો ત્યારે ગરમ પાણીનો ઉપયોગ કરવાથી તમારી રસોઈ જલ્દીથી થઈ જશે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈએ અને આદું, મરચાં અને લસણની પેસ્ટ, અહીંયા મેં 2 લીલા મરચાં, 8-10 કળી લસણ અને 1 ટુકડો આદુનો લીધો હતો, એની મિક્સીમાં પેસ્ટ બનાવી લીધી છે। હળદર ઉમેરી લીધી 1/2 ચમચી અને 2 ટેબલસ્પૂન જેટલા બારીક કાપેલા ટામેટાં પણ આપણે એની અંદર જ ઉમેરી લેવાના છે। ખૂબ જ સરળ રેસીપી છે, તડકાની જ ખાસ એનું અગત્યતા છે। તો આ રીતે આપણે બધો મસાલો કરી દીધો છે અને હવે આપણે એને ગેસ ઉપર મૂકી દઈશું ધીમા તાપે। ઉમેરી લઈશું થોડા કોથમીર, કોથમીર ખાસ ઉમેરવા, અને ફ્રેન્ડ્સ અડદની દાળના ગુણો તો હું તમને બતાવું ને એટલા ઓછા છે, હું તમને વિડીયો સાથે સાથે બતાવતી જઈશ। આ સાઈડ આપણે કાંદા બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે, ચડી ગયું છે। તો હવે આપણે બાકીના મસાલા જે છે તેને પણ આપણે એની અંદર ઉમેરવાના રહેશે। તો ઉમેરી લઈએ લાલ કાશ્મીરી મરચું પાવડર, સાથે ઉમેરી લેશું થોડું ધાણા જીરું તમારા ટેસ્ટ પ્રમાણે, અને ઉમેરી લેશું થોડી ખાંડ, અને જો તમે ખાંડ ખાવા ન માગતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હું જનરલી દરેક શાકમાં સુગર નથી ઉમેરતી, પરંતુ કાંદા બટાકાનું શાક એવું છે કે જેની અંદર મને થોડી સુગર ખાવી ગમે છે, એટલે હું અહીંયા ઉમેરી લઈ છું। બસ આપણું શાક તૈયાર થઈ ગયું છે, પરંતુ આપણે એને થોડીવાર 2 મિનિટ માટે થવા દઈશું જેથી કરીને બધા મસાલા અને શાક બધું એકબીજા સાથે સરસ બ્લેન્ડ થઈ જશે અને એનો સરસ ટેસ્ટ આવી જશે। તો ફ્રેન્ડ્સ, આ રીતે શાકમાં ઉપર બબલ્સ દેખાવા લાગે ત્યાં સુધી આપણે શાકને થવા દઈશું અને ગેસ પરથી આપણે ઉતારી લઈશું અને સર્વ કરી લઈશું। અહીંયા મેં કાંદાનું સલાડ, લસણની ચટણી અને કાઠિયાવાડી લાલ મરચાં અને લીલા થેલા મરચાં મૂક્યા છે, સાથે આપણે કાંદા બટાકાનું શાક પણ મૂકી દઈએ। અને આ સાઈડ આપણે જોઈએ છે તો અડદની દાળ પણ સરસ રીતે ઉકળવા લાગી છે। તો હવે આપણે એનો તડકો લગાવી દઈએ। તડકા માટે આપણે ખાસ અહીંયા ઘીનો જ ઉપયોગ કરવો, અડદની દાળમાં હંમેશા ઘીનો જ વઘાર કરવો। તો અહીંયા હું લગભગ 2 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરી રહી છું અને ત્યારબાદ આપણે એની અંદર 1 ચમચી જેટલું જીરું ઉમેરી લઈશું। જીરુંને થોડું લાલ થવા દેવાનું છે, જીરું સાથે આપણે ઉમેરી લઈશું 1 વઘારનું મરચું, 1 ટુકડો તજ અને 2 લવિંગ અને થોડી હિંગ। જીરું થોડું લાલ થવા દેવાનું છે, કારણ કે જીરું જો લાલ થશે તો એનો ટેસ્ટ અડદની દાળમાં ખૂબ જ સરસ આવે છે। તો આ રીતે આપણો તડકો સરસ તૈયાર થઈ જાય એટલે આપણે એને દાળની અંદર ઉમેરી લઈશું। વઘારની ખૂબ જ સરસ ખુશ્બુ આવી રહી છે। તો ફ્રેન્ડ્સ, બસ હવે આપણી દાળ તૈયાર થઈ ગઈ છે અને બસ આપણે 1 મિનિટ જેટલું એને ઉકળવા દઈશું જેથી કરીને વઘારની જે ખુશ્બુ છે તે દાળની અંદર સરસ રીતે બેસી જાય અને ત્યારબાદ આપણે એને પણ સર્વ કરી લઈશું। તો દાળ ઓલમોસ્ટ આપણી ઉકળી ગઈ છે, તો હવે આપણે એને પણ સર્વ કરી લઈએ। તો શાકની બાજુમાં આપણે મૂકી દીધી છે અડદની દાળ અને ઉપરથી આપણે થોડા સ્પ્રિંકલ કરી લઈશું કોથમીર। હવે આપણું મેઇન રહ્યો છે પાર્ટ બાજરીના રોટલાનો,
तो बाजरीना रोटला माटे आपणे हवे आ रीते थोड़ो बाजरीनो लोट लेवानो, एनी अंदर आपणे जे लूवू बनाव्युं छे तेने रोल करी लेवानुं छे अने वणवानुं छे। फ्रेंड्स तमे जोजो हूँ केवी रीते वणी रही छूँ। खरेखर तमे आ रीते जो बनावशो तो तमारे क्यारे पण रोटला बनावानुं तमने टेन्शन नहीं थाय, गमे एटला रोटला हशे तो तमे चपटीमां बनावी देशो। तो तमे जोई शको छो फ्रेंड्स, इजीली हलका हाथे हूँ रोटलो वणी रही छूँ अने तमे जोई शको छो कि किनारीओ बिलकुल फाटती नथी, केम के आपणे लोटने सरस रीते मसळ्यो छे। लोटने मसळवानुं जे स्टेप छे ते चोक्कस करवुं, केम के जो ए रीते करशो तो चोक्कस तमारो रोटलो सरस बनशे अने किनारी बिलकुल फाटशे नहीं। अने तमारे जो एवुं लागे कि मारो शेप रोटलानो जे छे ते प्रोपर नथी तो तमे एने आ रीते हाथथी शेप करी लई शको छो। अने फ्रेंड्स सॉरी, पण आजे हूँ तमने माटीनी कढ़ाई पर रोटला बतावानुं इच्छती हती पण मारी कढ़ाई तूटी गई, एटले हवे मारे तमने नॉनस्टिक एटले के रेग्युलर जे तवी छे एनी उपर मारे तमने रोटलो बतावो पड़शे। तो अत्यारे आ रीते तमारे रोटलोने मूकवानो छे, परंतु खास ध्यान राखवानुं के लोढ़ी आपणी जे छे ते तपेली होवी जोईए, गरम होवी जोईए, अने एनी उपर बे हाथेथी तमे जो मूकशो तो एनी अंदर वराळ भराई अने जे परपोटा थाय छे तो ते बिलकुल नहीं थाय। एक साइड थोड़ूक थाय एटले आपणे एने तरत बीजी साइड चेन्ज करी लईशुं अने बीजी साइड थवा आवे एटले आपणे एने लोढ़ी परथी उतारी अने एने आपणे चढ़वा देशुं, એટલે કે ફૂલાવીશું ગેસ ઉપર। અને તમને જો તવી ઉપર ફૂલાવવો હોય તો પણ તમે ફૂલાવી શકો છો, પરંતુ ગેસ ઉપર આ રીતે ડાયરેક્ટલી મૂકવાથી સરસ ફૂલી જાય છે। તમે જોઈ શકો છો રોટલો સરસ આપણો ફૂલી ગયો છે અને સરસ મજાનો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે। હવે તમારે આ લેવલ પર તમારે જે રીતનો કડક રોટલો ખાવો હોય તે રીતનો તમે બનાવી શકો છો। ઘણા લોકોને કડક રોટલો ખાવો ખૂબ જ ગમતો હોય છે અને સ્પેશિયલી અમારા ઘરમાં તો ગમતો જ હોય છે, તો હું બનાવતી જ હોઉં છું। હવે રોટલો આપણે આ રીતે મૂકી દઈએ અને એની ઉપર પાથરી દેવાનું છે, સ્પ્રેડ કરવાનું છે ભરપૂર ઘી। ઘી જેટલું વધારે હશે એટલો જ રોટલો ખાવાની મજા આવશે। તો આ રીતે હું ઘી સ્પ્રેડ કરી રહી છું અને મને ઘી ખાવું રોટલા સાથે ખૂબ જ પસંદ છે। તો ફ્રેન્ડ્સ અડદની દાળ હું તમને એના ફાયદા બતાવી દઉં કે બહુ જ પૌષ્ટિક છે અને એનું વાવેતર વરસાદની સિઝનમાં જ થાય છે અને બધા કઠોળ કરતાં એમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે। જે લોકોને ડાયાબિટીસ છે, મસાનો પ્રોબ્લેમ છે, ફેસનો લકવા છે, એ લોકો માટે તો પુષ્કળ ગુણકારી છે। જનરલી બધા ગોળને થાળીમાં સાઈડ પર મૂકતા હોય છે અને એની ઉપર ઘી સ્પ્રેડ કરતા હોય છે અને પછી ખાતા હોય છે, પરંતુ એવું નહીં કરવું। આ રીતે તમારે રોટલાની ઉપર જ ગોળ મૂકવો અને એની ઉપર ભરપૂર ઘી રેડવું, જેથી કરીને થાળી ચીકણી ન થાય અને જેટલું પણ ઘી હોય તે આપણા પેટમાં જાય। આ ટીપ મારી મમ્મીની છે અને આ ટીપ મને ખૂબ જ ગમે છે, તો હું આ ટીપ ફોલો કરું છું। અને હવે આપણે અડદની દાળમાં પણ એક ચમચી જેટલું ઘી ઉમેરી લઈએ અને આપણી થાળી તૈયાર છે। પરંતુ હજુ કંઈક તો ઘટે છે, શું ઘટે છે? તો ચાલો મૂકી દઈએ શેકેલી ચોખાની પાપડી। તો ફ્રેન્ડ્સ આપણી થાળી ટ્રેડિશનલી પતરાળા પડિયા સાથે સર્વ કરીને રેડી છે। તો તમારે આ રીતની બીજી કોઈ પણ થાળી જોવી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખો, અમે ચોક્કસ તમારા માટે પ્રયત્ન કરીશું થાળી બનાવવાનો। થેન્ક યુ ફોર વોચિંગ, સ્ટે સેફ સ્ટે હોમ, થેન્ક યુ સો મચ।